પ્રિય સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન, ધોરણ 6 પાઠ 3 રેસાથી કાપડ સુધી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોમાં પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. પહેલા 2 માર્કવાળા પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન કે જે 2 માર્કમાં પૂછાય, એ કેવી રીતે લખવા એની સમજ આપીશ, બરાબર. ત્યારબાદ ટૂંકા પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરીશું. તો હું તમને જે પ્રશ્ન લખાવું તમે તમારી નોટબુકમાં લખજો, જેથી તમને વર્કશીટમાં, એકમ કસોટીમાં કે પરીક્ષામાં પૂછાય તો તમને જવાબ આવડે, અને તમારે ઘરે તૈયાર પણ કરવાના છે પ્રશ્નોના જવાબ. તમે નોટ બનાવી હશે, ઘરે હશે એવી નોટ તમે બનાવી શકો છો અને લખી શકો છો. તો પહેલો પ્રશ્ન, કુદરતી રેસા એટલે શું, તેના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તેના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે લખીએ જવાબ. પહેલા તો તમારે વ્યાખ્યા લખવાની છે કુદરતી રેસાની, કે વનસ્પતિ અને પ્રાણીમાંથી મેળવવામાં આવતા રેસાને કુદરતી રેસા કહે છે. મેળવવામાં આવતા રેસાઓ કુદરતી રેસા, રેસાઓને કુદરતી રેસા કહે છે. હવે એના ઉદાહરણ છે કુદરતી રેસાના 2 પ્રકાર છે. પહેલું વાનસ્પતિક રેસા, પ્રાણી રેસા. રેશમ અને ઊનના રેસાનો ઉપયોગ જણાવો.
વિદ્યાર્થી મિત્રો પહેલા રેશમનો ઉપયોગ લખીશું કે રેશમના રેસામાંથી રેશમી કાપડ બને છે. તેનો ઉપયોગ કિંમતી સાડી, ઝભ્ભા, ટાઈ, સાડી, ટાઈ, ઝભ્ભા, કિંમતી સાડી તથા સ્કાર્ફ બનાવવામાં થાય છે. હવે ઊનના રેસામાંથી સ્વેટર, ટોપી, શાલ, મફલર, ધાબળા, મોજા તથા ગ્લોવ્સ બનાવવામાં આવે છે. એવી જ રીતે આગળનો પ્રશ્ન છે, શણના રેશા અને નાળિયેરના રેશાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. શણના રેસામાંથી શણનું કાપડ બને છે. શણનું કાપડ, અનાજ ભરવાના કોથળા, અને ખરીદેલી વસ્તુઓ ભરવા કેરી બેગ તરીકે થાય છે.
આગળનો પોઈન્ટ પગ ઉછળિયા અને દોરડા ચટાઈ બનાવવા પણ થાય છે એનો ઉપયોગ. નાળિયેરના રેસામાંથી કાથી કાથીના દોરડા પગ ઉછળિયા વગેરે બનાવવા થાય છે. આવી રીતે બે વાર પ્રશ્ન તમે લખવાનો છે. આગળ જોઈશું ટૂંકા પ્રશ્ન, એક વાક્યવાળા, આ બે માર્ક વાળા હતા પ્રશ્ન. પહેલો પ્રશ્ન એક વાક્ય વાળા પ્રશ્નોના જવાબ છે. કપાસના છોડના ફળને શું કહે છે એવું પૂછાય, તો આવવાનું જોઈએ. બીજો પોઈન્ટ, કપાસના બીજને શું કહે છે, તો વિદ્યાર્થી મિત્રો કપાસના બીજને કપાસિયા કહે છે. ત્રીજો પ્રશ્ન, ટુવાલ કયા કાપડમાંથી બને છે. વિદ્યાર્થી મિત્રો ટુવાલ છે સુતરાઉ કાપડમાંથી બનીએ છીએ.
પ્રશ્ન ગુંથીને બનાવવાથી બે વસ્તુઓના નામ આપો. સિન્થેટિક રેસાના બે ઉદાહરણ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? ઘણા બધા લખી શકાય, પણ આપણે લખીશું પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક આવે, રિયોન આવે, ઘણા બધા છે. રેશમના કીડાના કોસેટોમાંથી મળે છે.
છું આ જુઓ કયા કયા પ્રાણીઓમાંથી ઊન મેળવાય છે તો ઘેટા બકરા સસલા યાક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે બે માર્કવાળા પ્રશ્ન એક વાક્યવાળા એક માર્કવાળા પ્રશ્નોની ચર્ચા કરી તો તમે પ્રશ્નો નોટબુકમાં લખજો અને ઘરે તૈયાર કરજો તો